ગુજરાતમાં પેપર ફૂટવાની સિલસિલો એ કાલે યથાવત રહ્યો છે કાલે જૂની ક્લાકની પરીક્ષા હતી નવ લાખથી પણ વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા દેવાના હતા ત્યારે એ પરીક્ષાનું પેપર આગલે જ દિવસે લીક થઈ ગયું હતું અને આ ઘટના કોઈ ગુજરાતમાં પહેલીવાર નથી આની પહેલાં પણ પંદરથી વાર પરીક્ષાઓના પેપર ફૂટી ગયા છે અને મારું તો માનવું છે કે ગુજરાત સરકાર એ સરકારી ભરતીની પરીક્ષા લેવા માટે સક્ષમ નથી અથવા તો તે વિદ્યાર્થીઓને રોજગારી આપવા માટે સક્ષમ નથી એવું લાગી રહ્યું છે અને કાલનું જે પેપર ફૂટ્યું છે એમાં તો અમારું માનવું છે કે આમાં સરકારના લોકો ઇન્વોલ્વમેન્ટ છે તો જ આ પેપર ફૂટી શકે સરકાર દ્વારા તો એક પત્તું પણ ના હાલી શકે છતાં વારંવાર પેપર ફૂટવાની ઘટના ગુજરાતમાં ચાલુ છે એટલે આજે અમે આવ્યા છે કે ભાઈ જે પરીક્ષાનું કાલ પેપર ફૂટ્યું છે એ પેપર ફરીથી ત્રીસ દિવસમાં લેવામાં આવે જે પણ કોઈ ગુનેગારો છે એમાં એસઆઈટીની નિવૃત્ત જજની એસઆઈટીની રચના કરવામાં આવે અને જે પણ કોઈ ચમરબંધી હોય એમાં કડકથી કડક સજા થવી જોઈએ વિધાનસભામાં પણ જ્યારે સત્ર ચાલુ થાય તે આના માટે કાયદો બનાવવો જોઈએ જેથી કરીને એને કડક સજા થાય અને બીજા લોકો એના પ્રેરણા લે અને આ પેપર ફોડવાનું કામ ના કરે અત્યારે વિદ્યાર્થીઓ ખૂબ જ બેરોજગાર છે એમાંય જ્યારે રોજગારી આપવાની વાત હોય અને નાની મોટી રોજગારી આપે અને એમાંય જ્યારે પેપર ફૂટી જાય ત્યારે વિદ્યાર્થીઓનું મનોબળ તૂટતું હોય છે વિદ્યાર્થીઓને એક જ માત્ર આશા હોય છે કે ભણી ગણી અને સરકારી નોકરી મેળવે અને પોતાનું ઘર ચલાવવું અને મા બાપની પણ આશા હોય છે મા બાપ પેટે પાટા બાંધી અને વિદ્યાર્થીઓને ભણાવતા હોય છે અત્યારે વિદ્યાર્થીઓ પોતાના પૈસે કોચિંગ ક્લાસીસ કરી બારે રૂમ રાખી અને તૈયારીઓ કરતા હોય છે જ્યારે આવું કોઈ થાય ત્યારે જોવા જાય તો પેપર ફૂટી જાય છે એટલે આ પેપર નહીં તો વિદ્યાર્થીઓના નસીબ અને ભવિષ્ય ફોડવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે એટલા માટે એ પણ એક માગણી છે કે જો સરકાર પરીક્ષા લેવામાં સક્ષમ ના હોય તો સરકારે પોતાની નૈતિકતાના ધોરણે જવાબદારી સ્વીકારી અને રાજીનામું આપી દેવું જોઈએ